जय श्री कृष्ण मित्रों, आज आप लीली मकाईना भजिया बनावीशु। आ मकाईना भजिया तमे पहला क्यारेय नहीं बनाव्या होय, चोमासु चाली रह्यु छे तो जुदी जुदी रीते भजिया ट्राय करवा जोईए। अने आ मकाईना भजिया खूब ज टेस्टी बने छे, तमारा घरमां नाना छोकराओथी लईने मोटा बधा लोकोने खूब ज भावशे। मित्रों, आ भजियानी एक खास बात ए छे के आ मकाई छे एटले हेल्धी तो छे ज, साथे साथे आ मकाईना भजिया तेल ने इतलू एब्जॉर्ब नहीं करता, एटले के खाती वक्ते वधारे पड़तु ऑइल होय एवुं नहीं लागतु अने खावामां वधारे मजा आवे छे, टेस्टी तो बने ज छे। तो चालो फ्रेंड्स, आपणे रेसिपी शुरू करिए। मकाईना भजियानी रेसिपी शुरू करिए ए पहेला तमने एक रिक्वेस्ट करी दऊं के प्लीज़ वीडियोने लाइक जरूरथी करजो अने तमारा फ्रेंड्स अने फेमिली मेम्बर्सने शेर पण करजो। જ્યારે પણ તમે વિડીયોને લાઇક કરો છો ને ત્યારે નવી નવી રેસિપીસને પરફેક્ટ રીતે તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે। અમે પૂરી કોશિશ કરીએ છીએ તમે ફર્સ્ટ ટાઈમ કોઈ રેસિપી બનાવો તો પણ એ પરફેક્ટ બને। તો ફ્રેન્ડ્સ, તમારે તો ફક્ત વિડીયોને લાઇક જ કરવાનું છે, એટલે લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે। સૌપ્રથમ આપણે અહીંયા એક કપ લીલી મકાઈ લઈશું અને થોડાક આપણે લીલી મકાઈના દાણા આ રીતે એક નાની વાટકીમાં જુદા કાઢી લીધા છે। ફ્રેન્ડ્સ, તમે અહીંયા અમેરિકન મકાઈનો ઉપયોગ પણ કરી શકો અને દેશી મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે મસાલા સાથે જ ગ્રાઇન્ડ કરીએ। થોડાક લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું। 10-12 કળી આપણે અહીંયા લસણની એડ કરીએ। જો તમે લસણ ના ખાતા હોય તો લસણને તમે સ્કીપ કરી શકો છો। હવે આને મિક્સીમાં આપણે ગ્રાઇન્ડ કરીએ। આને આપણે થોડું કકરું વાટવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી વાટવાની। મેં અમેરિકન મકાઈ લીધી છે એટલે પાણીના ઉપયોગ વગર જ મેં આને ગ્રાઇન્ડ કર્યું છે અને એકદમ પરફેક્ટલી આપણું આ બેટર રેડી થયું છે। જો તમે દેશી મકાઈનો ઉપયોગ કરશો તો તમારે 1-2 ચમચી પાણી એડ કરીને પછી તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરવું પડશે। હવે આપણે અહીંયા મકાઈના દાણા એડ કરીએ, જે આપણે થોડા કાઢીને રાખ્યા હતા એ એડ કરી દઈએ, સાથે જ આપણે લીલા દાણા એડ કરીશું। હવે ત્યારબાદ આપણે એમાં 1/2 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી આખા દાણા ઉમેરીશું, આનાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। સ્વાદ મુજબ આપણે અહીંયા 1 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીએ અને 2 ચમચી હું અહીંયા બેસન ઉમેરું છું। જો તમારી પાસે બેસન ના હોય તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો। આ બધું જ આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈએ। અહીંયા તમને એક ઇમ્પોર્ટન્ટ ટીપ આપી દઉં, બેસન તમે થોડુંક વધારે પણ એડ કરી શકો। તમારું બેટર જો પરફેક્ટ ના બન્યું હોય, એટલે કે ફ્રાય કરતી વખતે જો ભજીયા ખુલી જતા હોય, તો 1-2 ચમચી બેસન વધારે એડ કરી શકાય। અહીંયા અમારું બેટર એકદમ પરફેક્ટ છે અને આમાં આપણે 2 ચૂટકી જેટલું સોડા એડ કરીશું અને એને આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણું આ મકાઈના ભજીયા માટેનું બેટર રેડી છે। આ મકાઈના ભજીયા બનાવતી વખતે તમે આમાં થોડીક મેથી પણ ઉમેરી શકો છો અને ડુંગળી પણ ઉમેરી શકો જો તમને ભાવતી હોય તો। ચાલો હવે આપણે આને ફ્રાય કરીશું। અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે। ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ ઉપર કરી લેવી ખૂબ જ જરૂરી છે અને હવે આપણે ભજીયા તેલમાં એડ કરતા જઈશું। એક એક કરીને આ રીતે ભજીયા પાડવાના છે। જો તમને હાથથી ના ફાવે તો તમે ચમચીથી પણ તેલમાં આ ભજીયાને એડ કરી શકો છો। અહીંયા ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે, નહીં તો બધા ભજીયા એકદમથી ડાર્ક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, એટલે આ ભજીયાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરજો। ફ્રેન્ડ્સ, ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી જ તેને ફ્રાય કરવાના છે અને આપણા ભજીયા ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। ભજીયાને આ રીતે ચમચાથી ચલાવતા જઈશું તો બધી બાજુએથી એક જેવા તળાશે, નહીં તો એક બાજુ એનો કલર ડાર્ક થશે અને એક બાજુ લાઇટ રહી જશે, એટલે આ રીતે ચમચાથી ચલાવતા જવાનું અને ફ્રાય કરતા રહેવાનું। મિત્રો, તમને મારી આ મકાઈના ભજીયાની રેસીપી ગમી હોય તો લાઇક જરૂરથી કરજો। તો ફ્રેન્ડ્સ, આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે ભજીયાને તેલમાંથી બહાર કાઢીએ અને તમે જોઈ શકો છો થોડું પણ તેલ ભજીયાની ઉપર દેખાઈ નથી રહ્યું, એકદમ ડ્રાય બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે।
એટલે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં લખીને જણાવજો કે તમને મકાઈના ભજીયાની રેસીપી કેવી લાગી. અત્યારે હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં. અંદરથી તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. વાવ, સો યમ્મી. આને તમે સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. અત્યારે તમે વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરી દો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોસના નોટિફિકેશન્સ મળતા રહેશે.